नमस्कार विद्यार्थी मित्रों, बोर्ड नी परीक्षा आपता विद्यार्थी मित्रों, तमारा माटे एक खूबज महत्वनी बात हूँ आज लाइन आयो छु। विद्यार्थी मित्रों, शू तमे जानो छो के तमे बोर्ड नी परीक्षा मा जो योग्य पद्धति थी जवाब लखो तो तमारे जे आवता होय एना करता 10% वधु आवी सके छे। शू तमे बोर्ड मा पेपर कई रीते लखवू जोईए ए बाबते मूंझवण अनुभवो छो? विद्यार्थी मित्रों, આ રહી તમારા માટે શ્રેષ્ઠ રીત, અને એ રીત એવી છે કે તમે બરાબર એ રીત ઉપર ધ્યાન આપશો તો ચોક્કસ તમને તમારે જે વિષયની અંદર દરેક વિષયમાં બાબત આજે હું જે કહેવા જઈ રહ્યો છું એ લાગુ પડે છે, એ બાબત તમે દરેક વિષયની અંદર અજમાવશો તો ચોક્કસ તમારી પરીક્ષાની અંદર 10% વધી જશે। તો કઈ કઈ એ બાબતો છે ચાલો આપણે વાત કરીએ એની। નંબર 1, જ્યારે તમે બોર્ડની પરીક્ષા આપવા જાઓ તો શરૂ થતા પહેલા સૌ પ્રથમ તો મનમાં ઓછામાં ઓછું 100 વખત બોલી જાઓ, એક વાક્ય રટણ કરી જાઓ એક વાક્યનું। કયું વાક્ય ખબર છે? મને બધું આવડે છે, મને બધું યાદ છે, આ 100 વખત બોલી જાઓ। નંબર 2, ત્યારબાદ પ્રશ્નપત્ર અંદર જાઓ, પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર હાથમાં આવે તો ઘણા વિદ્યાર્થીઓ છે ને એ ના આવડતા પ્રશ્ન હોય ને એની ચિંતા કરવા માંડે છે। બિલકુલ આવું ના કરો, અને એ ન કરવા માટે કયો ઉપાય છે? સ્ટેપ નંબર 3, સૌપ્રથમ તમે વિભાગ એ છે એનાથી શરૂઆત કરો, પેપરના પહેલા જ પેજ ઉપર વિભાગ એ લખી અને ત્યાંથી સ્ટાર્ટ કરો, અને જેટલા પ્રશ્નોના જવાબ આવડે એટલા પ્રશ્નોના જવાબ લખી નાખો, અને જેટલા નથી આવડતા વિકલ્પ એના માટે જગ્યા ખાલી રાખી દો, અને ચેકાચેકી બિલકુલ ના કરો, ક્યારેય ચેકાચેકી ના કરો, કારણ કે શરૂઆતમાં તમે ચેકાચેકી કરશો એટલે તમારી ઇમ્પ્રેશન પેપર જોનાર ઉપર ખરાબ પડશે, ચેકાચેકી ક્યારેય ના કરો। ચાલો, એના પછી એ વિભાગ લખાઈ ગયો, એ પછી તરત જ વિભાગ બી, એ પછી તરત જ બી વિભાગ છે એ નવા પેજ ઉપર શરૂ કરી દો, અને એને પણ ક્રમમાં લખો, એ વિભાગના બધા જ પ્રશ્નો ક્રમમાં, બી વિભાગના બધા જ પ્રશ્નો ક્રમમાં જ લખો, બરાબર? ક્રમ જાળવો, ન આવડતા હોય તો એના માટે યોગ્ય બી વિભાગ છે તો 3 લીટી 2 કે 3 લીટી ખાલી જગ્યા મૂકી દો, પણ ક્રમને છોડશો નહીં। ચાલો, ત્યારબાદ એના પછીનું સ્ટેપ, સી વિભાગના પ્રશ્નો છે એના શક્ય એટલા જવાબ ક્રમમાં લખો, ન આવડે તો કાંઈ વાંધો નહીં પણ શક્ય એટલા ક્રમમાં લખો, અને જો ન આવડતા હોય તો જગ્યા મૂકી અને આગળના પ્રશ્નોના જવાબ લખવાનું શરૂ કરી દો। અને ત્યારબાદ બી વિભાગ આવે છે તમારે, આ દરેક લગભગ વિષયની અંદર આ પ્રમાણે હોય, થોડો ઘણો ફેરફાર હોઈ શકે। ત્યારબાદ ડી વિભાગ આવે છે, એ ડી વિભાગની અંદર પણ આ જ પદ્ધતિ અપનાવો, શક્ય એટલા ક્રમમાં જવાબ લખવાનું રાખો। હા, એમાં તમે થોડું આડું અવડું કરી શકો કારણ કે લાંબા પ્રશ્નો હોય છે। અને ત્યારબાદ ઈ વિભાગ આવે છે, અને ઈ વિભાગના પ્રશ્નોને પણ તમે ક્રમ જળવાય તો જાળવો, અન્યથા એને એમાં થોડુંક તમારે ક્રમ જે છે એની અંદર ફેરફાર કરો તો ચાલશે। અને હા, કોઈ પણ પ્રશ્નનો જવાબ તમને ના આવડતો હોય ને વિદ્યાર્થી મિત્રો, તો બિલકુલ ચિંતા ના કરો, પ્રશ્ન વાંચી એના વિશે થોડુંક મનન કરો, એકાદ બે શબ્દો જે પ્રશ્નના છે એના વિશે મનન કરશો મનમાં એટલે થોડુંક તો આવડી જશે। બિલકુલ કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળો નહીં, જવાબ આપો જ, ખાલી એમને મોઢું ઊંચું રાખીને પરીક્ષા ખંડમાં બેસી ના રહેશો વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને ટિપ્સ આપી પેપર કઈ રીતે લખવું એની, જો આ પ્રમાણે તમે પેપર લખશો તો 100% તમારે કેટલા માર્ક 10% સુધી વધી શકે છે। અને હા, હું ધોરણ 12ના પેપર, બોર્ડ પરીક્ષાના પેપર લગભગ 12 વર્ષથી જોવા જાઉં છું, એટલે એ બધાના મૂલ્યાંકન ઉપરથી એ બધા જ અનુભવનો નિચોડ હું તમને કહું છું। અને વિદ્યાર્થી મિત્રો, જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો આગળ ઓછામાં ઓછા 5 વિદ્યાર્થીને મોકલો એટલે વધુ ને વધુ વિદ્યાર્થીઓને લાભ થાય, અને હા, મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। જય હિન્દ। દરેક વિદ્યાર્થી મિત્રોને અમારી યુટ્યુબ ચેનલ લખન બામરોટિયાને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, સાથે બેલ આઇકોન પણ દબાવવા વિનંતી, અને બીજા ગ્રુપમાં વિડીયોને શેર કરવા વિનંતી, જેથી વિડીયો વધુ વિદ્યાર્થીઓ પાસે પહોંચી શકે।